ગુજરાત આર્ટ સોસાયટી અને ગીર વેલી આર્ટિસ્ટ વિલેજ આંકોલવાડી ગીરના સંયુક્ત ઉપક્રમે કલા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતના સેવાડાના વિસ્તારો સુધી કલાની સાચી સમજણ પહોંચે અને તેઓની દ્રષ્ટિ ઘડાય તેમજ રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન શિબિર કલા સ્પર્ધાઓ વગેરે પ્રવૃત્તિના આગોતરા આયોજન અંગે વિચારણા કરવામાં આવી હતી. ગુજરાત આર્ટ્સ સોસાયટીના સભ્યોના સામાન્ય મિલનરૂપે સર્જનાત્મક વિકાસના કામના પ્રારંભ સ્વરૂપે આ મૈત્રી કલા કાર્યશાળાનું આયોજન ગાંધીગીરમાં કુદરતના ખોરે કરવામાં આવ્યું. આગામી દિવસોમાં કલાને લાગતા કામ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને બાકી રહેતા જિલ્લાના પ્રતિનિધિ માટેની પણ ચર્ચા થઈ હતી. ગુજરાતના જુદા જુદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા ગગજી મોણપરા, ઉમેશ કયાડા, ચંદ્રકાંત પ્રજાપતિ, કૃષ્ણ પડિયા, મિલન દેસાઈ, નિલેશ સિદ્ધપુરા, અજીત ભંડેરી, હરદેવ જેઠવા, સૂર્યા ગોસ્વામી, નટુ ટંડેલ ઉપરાંત મુંબઈથી ગાયત્રી મહેતા, ગીરવેલી આર્ટિસ્ટ વિલેજના મંત્રી કૈલાસ દેસાઈ સહિતના કલાકારો ઉપાસકોએ ભાગ લીધો હતો. ગુજરાત આર્ટ સોસાયટીના અધ્યક્ષ વૃંદાવન સોલંકીએ કલાકારોને શુભેચ્છાઓ પાઠવી હતી તો સંસ્થાના સેક્રેટરી ઉમેશ કયાડા વગેરે આ મહામારી બાદ ગીરમાં 3 દિવસનું કેમ્પ કરેલ અને ચિત્રકારોએ પોતાની કલાચિત્રનો આકાર આપ્યો હતો. આ ગીર શિબિરમાં રાજ્યભર ઉપરાંત મહારાષ્ટ્ર સહિતના 24 જેટલા ચિત્રકારો જોડાયા હતા તેમજ સંસ્થા સમગ્ર દેશ ઉપરાંત વિવિધ દેશોમાં પણ પોતાનું ફલક ધરાવે છે. પરાંગ સંતાણી, ZSTV, ગીર સોમનાથ. મુંબઈ ગુજરાત આર્ટ સોસાયટીની મુંબઈને રેપ્રેઝેન્ટ કરનાર એક્ઝિક્યુટિવ કમિટીની હોદ્દેદાર અને અહીંયા ગુજરાત આર્ટ સોસાયટી અને ગીર વેલી આર્ટિસ્ટ વિલેજ ના સંયુક્ત ઉપક્રમે જે 3 દિવસીય કેમ્પ યોજાયો છે એમાં હાજર રહેવાનું મને સદભાગ્ય મળ્યું છે. આ સુંદર પરિસરમાં આવા કોરોનાના બંધિયાર વાતાવરણમાંથી આ મુક્ત જગ્યા ઉપર અચાનક જાણે સૌની સર્જન શક્તિ ખીલી ઉઠી હોય એમ ઘણા બધા કલાકારો સાથે અમે કામ કરી રહ્યા છીએ. ગુજરાત આર્ટ સોસાયટી જે કામ કરી રહી છે તે ગુજરાત રાજ્યના જ આર્ટિસ્ટ માટે નહીં પણ ગુજરાત બહારના પણ જે ગુજરાતી કલાકારો છે એના માટે જે કામ કરવાની જે એ લોકોની ઈચ્છા છે એને હું બહુ હૃદયપૂર્વક શુભેચ્છાઓ આપું છું. ભવિષ્યના કલાકારો માટે, અત્યારના કલાકારો માટે અને જે પૂર્વજો છે એ લોકોના સૌની કલાને બિરદાવવાનું કામ, સંગોપન કરવાનું કામ, એ લોકોને ઉજ્જવળ ભવિષ્ય આપવાનું કામ આ સંસ્થા કરે એવી મારી અનેક